નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે મન બદલાય તો જીવન સુધરે. ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતિ શબ્દ અર્થ શુદ્ધિકરણ અને પવિત્રતા છે. મનને પવિત્ર બનાવવું અને જીવનને સંસ્કાર બનાવવું એ સંસ્કૃતિ છે. મન જો સુધરી જાય તો આ જીવનમાં જ સ્વર્ગ છે, અને જો ન સુધરે તો જીવન નર્ક જેવું બની જાય છે. સ્વર્ગ અને નર્ક મનમાં જ વસે છે. સુખ અને દુઃખ મનનું જ કારણ છે. તેથી આપણે મન કઈ તરફ જાય છે તેની સમીક્ષા કરતા રહેવું જોઈએ. જીવનના બે જ દરવાજા છે, બુદ્ધિ અને હૃદય. લોકો બુદ્ધિને મહત્વ આપે છે અને પોતાના હૃદયની વાત સાંભળતા નથી. લોકો બુદ્ધિ દ્વારા તર્ક કરે છે અને તર્કનું સમાધાન કરવા માટે પ્રયાસ કરે છે, પરંતુ તર્ક માણસને મૂંઝવણમાં મૂકી દે છે. તર્ક કરવાથી એકમાત્ર પ્રશ્ન ઉભા થાય છે, પરંતુ તેમનો યોગ્ય જવાબ મળતો નથી. એમ છતાં લોકો તર્ક કર્યા કરે છે અને પોતાને બુદ્ધિમાન માને છે. એક દાણી હતી, તે બળદથી ચાલતી હતી. તે એક ગાચી તે ગાણી ચલાવતો હતો. તેને બળદ ગાણીને જોડ્યો. બળદ ગાણી ખેંચતો હતો અને એ દરમિયાન ગાચી પોતાનું કામ કરી રહ્યો હતો. તો એ વખતે એક તર્કશાસ્ત્રી ત્યાં ગયો. તેમને આશ્ચર્ય થયું કે બળદને કોઈ હાંકતું નથી, છતાં તે ચાલી રહ્યો છે. બીજી બાજુ ગાચી પોતાનું કામ કરી રહ્યો છે. પેલા તર્કશાસ્ત્રીએ ગાચીને પૂછ્યું કે તમે તમારું બીજું કામ કરતા હો છો અને કેટલીક વાર તો ગાણીથી દૂર જતા રહો છો, છતાં બળદ કઈ રીતે ચાલતો રહે છે? જો બળદ ઉભો રહી જાય તો તમને કેવી રીતે ખબર પડે? ગાચીએ કહ્યું કે મેં બળદના ગળામાં ઘૂઘરો બાંધી રાખ્યો છે. જો બળદ ઉભો રહે તો ઘૂઘરો વાગતો બંધ થઈ જશે, એટલે હું બળદને હાંકીશ અને તે પાછો ચાલ માંડશે. તર્કશાસ્ત્રીએ પૂછ્યું કે જો બળદ એક જગ્યાએ ઉભો રહીને ડોક હલાવતો રહે તો? ગાચીએ કહ્યું કે મારો બળદ તર્કશાસ્ત્રી નથી. સારું છે કે તે તારી પાસે તર્ક શીખવા માટે આવ્યો નથી. જો આવ્યો હોત તો મુશ્કેલી ઊભી થાત. આમ તર્ક માણસને સમાધાન તરફ લઈ જતા નથી. પોતાની વાતને સાચી સાબિત કરવા પૂરતો તો તર્ક બરાબર છે. તર્ક દ્વારા પોતાની વાત યોગ્ય રીતે સમજાવી દઈએ ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ એનાથી ઉલટું પણ થઈ શકે કે ખોટી વાતને પણ તર્ક દ્વારા સાચી સાબિત કરી શકાય છે. અહીં મહત્વ તર્કનું નથી પરંતુ પરિણામનું છે. મૂળ વાત મનને સુધારવાની છે. આપણે બીજા લોકોને સમજવામાં તો સફળ થઈ શકીએ છીએ, પરંતુ પોતાના મનને કેવી રીતે સમજાવવું? મનમાં જે પીડા તથા તણાવ વધે, મનમાં જે ખોટી ગણતરીઓ પેદા થાય, એ બધા કઈ રીતે દૂર કરવા? જો આપણે કોઈ જગ્યાએ સરસ શેતરંજી પાથરીએ, પરંતુ એની નીચે બે ચાર કાંકડા રહી જાય, તો જ્યારે આપણે તેના પર બેસું ત્યારે તે આપણને ખૂચશે. તે બહારથી નહીં દેખાતા, છતાં તે ખૂચ્યા કરશે. આપણા મનની બાબતમાં પણ આવું જ છે. આપણે આપણા મનની ગાંઠો, મનની પીડા તથા મનની દ્વિધા વગેરે દેખાતી નથી, પરંતુ તેનો અનુભવ થાય છે. તેનું પરિણામ આપણા કાર્યમાં જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મન ચંચળ છે, અસ્થિર છે. ભગવાન આ વાત સાચી છે, પરંતુ જો આપણે દ્રષ્ટિકોણ બદલીએ, જીવનશૈલી બદલીએ તથા મનમાં સંસ્કારોને બદલીએ તો મન સુખનો સ્ત્રોત બની જાય છે. માણસ જેવું વાવે છે તેવું લણે છે. પ્રકૃતિમાં ફક્ત કર્મ જ વાવવાના નથી આવતા, વિચારો પણ વાવવામાં આવે છે.
ભાવ પણ વાવવામાં આવે છે, પ્રેમ પણ વાવી શકાય છે અને દ્રોણા પણ વાવી શકાય છે. આપણે શું વાવીએ છીએ તે મહત્વનું છે. આપણે જે વાવીએ છીએ તથા જે કરીએ છીએ એવું ચારે તરફ આપણે તળો પર વર્ષે છે. પ્રેમના બદલામાં આપણને પ્રેમ મળે છે અને દ્રોણાના બદલામાં દ્રોણા મળે છે. દુનિયામાં જે ઘટનાઓ બને છે એમાં એક ઉન્માદ હોય છે, મનમાં જે તરંગો જાગે છે એવું જ લોકો કરવા લાગે છે. મન ઉત્તેજિત કે અસ્થિર થઈ જાય છે, તે રોગી પણ બની શકે છે અથવા તો યોગી પણ બની શકે છે. આપણે આપણા રોગી મનને યોગી બનાવવાનું છે, દુખી મનને સુખી બનાવવાનું છે અને જો તે અશાંત હોય તો તેને શાંત બનાવવું જોઈએ. આ માટે આપણે આપણા જીવનને બદલવું પડશે, ઉદાર તથા સહનશીલ બનવું પડશે. ઉત્તેજિત થવાથી કદાપી આપણું કલ્યાણ નહીં થાય, ઉલટો નુકસાન જ થશે. આપણા જીવનમાં અનેક તણાવપૂર્ણ સમસ્યાઓ પેદા થશે, પરંતુ તે કઈ રીતે? ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં તેનું સમાધાન બતાવતા કહે છે કે જે બાબતોથી મન અસ્થિર થતું હોય તેમને શોધો. આપણે આપણા મનમાં, આપણા તનમાં તથા ઘરમાં કચરો ભરીએ છીએ, નકામો સમાન ભેગો કરતા રહીએ છીએ. તેની જરૂર હોય એવી વસ્તુઓને ઘરમાં ભેગી કરીએ છીએ. આપણા ઘરમાં ઘણો એવો સામાન હોય છે કે જેનો આપણે ઉપયોગ કરતા નથી, એમ છતાંય તે ક્યારેક કામ લાગશે એવું વિચારીને આપણે તેને રાખી મૂકીએ છીએ. આ જ રીતે આપણા મનમાં પણ નકામો કચરો ભરતા રહીએ છીએ. આપણે મનમાં ઈર્ષા, દ્વેષ, દ્રોણા, લોભ, શંકા, પ્રશ્નો વગેરે ભરતા રહીએ છીએ. આ જ રીતે શરીરમાં પણ કચરો ભરતા રહીએ છીએ. આખો દિવસ ગમે તે ખાતા પીતા રહીએ છીએ. પ્રકૃતિ એ વધારાનો બોજ સહન કરી શકતી નથી. શરીરમાં જ્યારે જરૂર કરતા વધારે વસ્તુઓ ભેગી થઈ જાય છે ત્યારે તેની ઉપર ઝેર જેવી અસર થાય છે અને આપણે બીમાર પડી જઈએ છીએ. વિચારી તે વિષને શરીરમાંથી બહાર કાઢવાની એક વ્યવસ્થા છે. આ જ રીતે મનમાં પણ જ્યારે નકામો કચરો ભેગો થઈ જાય ત્યારે મનમાં પણ બીમાર થઈ જાય છે. આપણે જે સપના આવે છે એમાં 90% નિર્થક હોય છે. રાત્રે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે મનમાં સપનાના માધ્યમથી નકામો કચરો બહાર કાઢી નાખે છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે કે વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવાના 4 ચરણ છે, આત્મચિંતન, આત્મનિરીક્ષણ, આત્મસમીક્ષા અને આત્મશુદ્ધિ. માણસે આત્મચિંતન કરીને જોવું જોઈએ કે કઈ બાબત મનને અસ્થિર કરે છે અને રોગી બનાવે છે. આપણા મનનો સ્વભાવ કઈ એવો છે કે મનમાં જે પહેલા વિચાર આવશે તે નકારાત્મક હશે. જીવનમાં જેટલી નકારાત્મક હશે એટલો જ આપણું મન અસ્થિર રહેશે. આથી આપણે પહેલા સકારાત્મક ચિંતન કરવાની ટેવ પાડવી જોઈએ, મનને સ્થિર, શાંત અને પ્રસન્ન રાખવાની ટેવ પાડવી જોઈએ. જો આપણું મન શુદ્ધ અને પવિત્ર હશે તો જ આપણા જીવનને સકારાત્મકતા આવશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.